ડુંગરો.com, નદી.com, .com જંગલ આખું નૈસર્ગિક વિવિધતાની વેબસાઇટ વિશાળ. કહો કયું નામ એનું રાખું? ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ વિસ્તારના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની રાજધાનીનો આ ગામ એટલે બાકોર. ગામમાં આદિવાસી, પટેલ, બ્રાહ્મણોની મહત્તમ વસ્તી છે. આ ગામ ગ્રામ પંચાયત, સહકારી દૂધ મંડળી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વગેરે જેવી સુવિધાઓથી સજ્જ છે. બાકોર ગામની નજીક કલેશ્વરી માતાનું મંદિર, દોડાવંતા તળાવ અને ટ્રેકિંગ કેમ્પ સાઇટ આવેલ છે. ટ્રેકિંગ કેમ્પ સાઇટ ગુજરાત એડવેન્ચર ક્લબ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેનું નેતૃત્વ આનંદભાઈ અને તેમના સહયોગી દર્શિતભાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના અલગ અલગ ખૂણેથી યુવક યુવતીઓ અહીં આવી ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લે છે. આ કેમ્પ સાઇટ પર નાના ટેન્ટ તેમજ વિશ્રામ માટેની વ્યવસ્થા કરેલ છે. પર્યટકો માટે ઉપહાર તેમજ ભોજનની પણ સુવિધા ઉપલબ્ધ છે. કેમ્પ સાઇટથી થોડે નજીકમાં દોડાવંતા તળાવ આવેલું છે. અહીં વર્ષા ઋતુમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. ભાદરવી નદીનું ઉદગમ સ્થાન જસદણથી ઉત્તરે આવેલ આણંદપનનો ઉચ્ચ પ્રદેશ ચોટીલો છે. તેની લંબાઈ 193.21 કિલોમીટર છે. નદીનું પાણી ઘણા ડુંગરો, પર્વતો અને જંગલોનું અંતર કાપીને પસાર થાય છે. અહીંના આ શાંત વાતાવરણમાં નદીના ખળખળ વહેતા નીર સહુને કુદરતી સાનિધ્યનો અનુભવ કરાવે છે. પર્વતોની ઊંચાઈ પરથી પડતા ધોધમાં નાહવાની પર્યટકોને અદ્ભુત આનંદની અનુભૂતિ જગાડે છે. કલેશ્વરી સ્મારક સમૂહ કે જે કલેશ્વરીની નાળ તરીકે ઓળખાય છે, કે જે લવાણા ગામની નજીક સ્થિત છે. આ સ્થળ હિડિંબા જંગલમાં એક સ્ટ્રીમ નજીક હતું, જે હવે ચેકડેમ અપસ્ટ્રીમ છે. સ્મારકોમાં જટિલ રીતે કોતરવામાં આવેલા મંદિરના ખંડેર, બે પગથિયા એટલે કે સ્ટેપવેલ, જળાશય અર્થાત કુંડ, શૃંગારિક શિલ્પોની પેનલ્સ સાથેના માળખા અને સમગ્ર વિસ્તાર પર ફેલાયેલા મૂર્તિઓ સામેલ છે. ખંડેર પહાડ અને ટેકરી પર સ્થિત છે. તેઓ 10મી અને 16મી સદીની વચ્ચે બાંધવામાં આવ્યા હતા. આ સ્મારકો રાજ્ય સંરક્ષિત સ્મારકો છે. પરંપરાગત રીતે આ સ્થાનો મહાભારતના અક્ષરો સાથે સંકળાયેલા છે. 10મી સદીમાં મૂલાપ્રસાદ અને સભા મંડપ સાથે શિવ મંદિર બાંધવામાં આવ્યું હતું. આ ઉત્તરાભિમુખ મંદિર ગુમ્મટવાળા મંદિર તરીકે જાણીતું છે. આધાર સ્તંભ પર 8 બાજુ, 16 બાજુ મધ્યમાં અને ટોચ પર ગોળાકાર. એની પીઠ અને કીર્તિમુખ મૂળ મંદિરની ભવ્યતાની તેમજ આ કલેશ્વરીના સમૂહમાંના સૌથી પ્રાચીન સ્થાપત્ય હોવાની શાખ પૂરે છે. કલેશ્વરી માતા મંદિર ગુમ્મટવાળા મંદિરના ઉત્તરમાં આવેલું છે. મંદિરમાં માત્ર મંડપ છે, જે એક હોલ છે, જે કોઈ પણ ભવ્ય કોતરણી વિના છે. 6 પૂર્ણ અને 10 આધાર સ્તંભ પરનો સાદો સમતલ છતવાળો મંડપ, મંદિરની દિવાલોમાં પછીથી બનાવેલા ગોખમાં ગોઠવેલી નટરાજની મૂર્તિ લોકો કલેશ્વરી માતા રૂપે પૂજે છે. અહીં મંદિરનો નિર્માણ કાળ સ્પષ્ટ થતો નથી. અહીંના ગાઢ જંગલમાં શિકારે આવતા લુણાવાડાના રાજવીએ કલેશ્વરી સમૂહના ભગ્ન દિવાલયોના અવશેષોનો ઉપયોગ કરીને બનાવેલી આ મઢીના પ્રવેશદ્વાર, આરામકક્ષ અને ફરતી દિવાલોમાં શિલ્પ બેસાડ્યા છે. અગિયારમી કે 12મી સદીમાં આ સમચોરસ કુંડમાં ચારે બાજુની મુખ્ય પાળેથી 5-5 પગથિયાની આડી અને સામસામી હારની વિશિષ્ટ સંરચના છે. પાળની મધ્યમાં ગોક કરેલા છે, જેમાં શિશાશયી વિષ્ણુ તથા શિવ વગેરેની મૂર્તિઓ છે. પરંપરાગત રીતે કુંડના પાણીનો વપરાશ સ્નાનાદિ તેમજ કર્મકાંડ માટે થતો, પીવા માટે નહીં. શિકાર મઢીની પૂર્વમાં 230 પગથિયાની ઉડાન દ્વારા ટેકરી પરના સ્મારકોનો બીજો એક જૂથ છે. ભીમચોરી 14મી અથવા 15મી સદીના શિવ મંદિરની સ્થાપત્ય શૈલી દ્વારા સૂચવવામાં આવે છે. આ અર્ધભગ્ન અને પુનઃનિર્મિત મંદિરના મંડોવર એટલે કે મધ્યભાગ અને શૃંગાર ચોકીના મિશ્રઘાટના સ્તંભ, મંડપની ગોળાકાર છત અને ગર્ભગૃહના ઉદુંબર નીચેના ગ્રાસમુખ નોંધપાત્ર છે.
અહીં એક અન્ય મંદિર ઉત્તરે છે, જે અર્જુન ચોરી તરીકે ઓળખાય છે. તે શિવનું પ્રાચીન મંદિર છે, જે 15મી કે 16મી સદીના છે. આ મંદિરના ગર્ભગૃહ નીચેના ભાગ, દ્વારશાખ અને મંડપની પીઠિકાના ભાગો જળવાયેલા છે. દ્વારશાખના નીચેના ગવાક્ષમાંની શિવની ઊભી પ્રતિમાઓ તેમજ તેની ઉપરના ઉભાપટમાં અર્ધપર્યકાનસ્થ શિવ સ્વરૂપોની મૂર્તિઓ આ શિવ મંદિર હોવાનું સ્થાપિત કરે છે. હિડિંબા મંદિર અર્જુન ચોરીની ઉત્તરે છે, જે 3 પ્રવેશ દ્વાર ધરાવતું મંદિર છે, જેમાં તેનો ફક્ત નીચેનો ભાગ અસ્તિત્વ ધરાવે છે. મંદિરમાં મોટા પગની છબી હિડિંબા એટલે કે ભીમની શૈતાની પત્ની સાથે લોકપ્રિય છે. પગના સ્કેલ સૂચવે છે કે તેઓ ક્યાંકથી અન્ય જગ્યાએ લાવવામાં આવ્યા છે અને અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં બે સ્ટેપ વેલ છે, ઉત્તર પશ્ચિમમાં સાસુની વાવ અને વહુની વાવ. તેઓ સાસુ અને સાસુ દ્વારા એક પૌરાણિક કથા અનુસાર બનાવવામાં આવી હતી, જે ઐતિહાસિક રીતે સાચું નથી. પરંતુ દંતકથા કહે છે કે સાસુએ તેમના સાસુથી પાણીનો ઇનકાર કર્યો હતો, જેથી સાસુએ પોતાનું પગથિયું બનાવ્યું. આ પગલાઓ 14મી અથવા 15મી સદીમાં નંદાની શૈલીમાં બાંધવામાં આવ્યા હતા. સાસુની વાવ 4 માળની અને વ્યાપક છે. જ્યારે વહુની વાવ 2 માળની અને સાંકડી છે. એક પ્રવેશ માર્ગ અને 4 કુટ ધરાવતી આ વાવના પ્રથમ કુટના વિશ્રામે ડાબે જમણે નવગ્રહ પટ અને બલરામને પણ અવતાર રૂપે દર્શાવતો દશાવતાર પટ છે. બીજા કુટના વિશ્રામે સપ્ત માતૃકા પટ ઉપરાંત શેષાશાયી વિષ્ણુની પ્રતિમા પણ છે. વહુની વાવ દક્ષિણેથી 4 પગથિયા ઉપર ચડીને આવે છે. નંદા પ્રકારની ચતુર્કુટા આ વાવના બીજા કુટના જમણા ગોખમાં શેષાશયી વિષ્ણુ અને ડાબા ગોખમાં 10 માતૃકા પટ છે. વાવનું નામ લોકપ્રચલિત પાત્ર પસંદગીથી પડ્યું હોય તેમ જણાય છે. મહાશિવરાત્રી અને જન્માષ્ટમી પર વાર્ષિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો અને કલાકારો ભાગ લે છે. પરંપરાગત આદિવાસી નૃત્યો, લોકસંગીત અને પ્રદર્શનો ગુજરાત અને અન્યત્ર કલાકારો દ્વારા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. પન્નાલાલ પટેલની મળેલા જીવમાં મેળો તથા ગુજરાતી ફિલ્મ માનવીની ભવાઈના કેટલાક દ્રશ્યો અહીં ફિલ્માંકન કરવામાં આવ્યા હતા. કલેશ્વરી સ્મારકોમાં રાજ્યના પુરાતત્વ વિભાગના ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત 9 રાજ્ય સંરક્ષિત સ્મારકોનો સમાવેશ થાય છે. વર્ષ 2000માં ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા ખંડેર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે. પરિસર જુઓ, હિડિંબાના જંગલમાં ખંડેર કુળ શૃંગારિક શિલ્પો છે, જેમાં 10મી સદીનું છે એક પ્રાચીન મંદિર, ઓળખાય છે જે શિવજીનું ઘુમ્મટવાળું મંદિર. સમચોરસ કુંડ છે, અહીં છે ભીમ ચોરી, શિવજીનું પ્રાચીન મંદિર અર્જુન ચોરી. સાસુની વાવ જુઓ, જુઓ વહુની વાવ, નંદાની શૈલીમાં બનાવેલી આ વાવ. 3 પ્રવેશ દ્વાર વાળું દ્વાર ત્રણ મંદિર, હિડિંબાના પગ છબી ધરાવતું આ મંદિર. આગવી સંસ્કૃતિ છે કલેશ્વરીનો આ મેળો, આદિવાસી સંસ્કૃતિ થી ઉભરાય આ મેળો. આવો મહાશિવરાત્રી જન્માષ્ટમી એ વાર વાર માણો લોક સંગીત પ્રદર્શનો ની ભરમાર. જાણીને મન થશે માણવાનો આ વિસ્તાર, વિચાર કર્યા વગર અહીં પધારો વારંવાર. બાકોર, ઐતિહાસિક સ્થળ.